લોકસભામાં આજે પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલા સંશોધન વિધેયક પર કરાશે ચર્ચા, તો રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીર અંગેના બે વિધેયક કરશે રજૂ. સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મામલે ગૃહ મંત્રાલયે આપ્યા તપાસના આદેશ, સીઆરપીએફના મહાનિર્દેશકના નેતૃત્વમાં તપાસ કમિટીની રચના. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે યુએપીએ ધારા હેઠળ આરોપીઓ વિરુદ્ધ નોંધ્યો ગુનો. આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે હરિયાણાને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારથી કરાશે સન્માનિત. યુરોપિયન સંઘમાં યુક્રેનના સભ્યપદ અંગે આજે બ્રસેલ્સમાં ઉચ્ચ સ્તરીય સંમેલન, 50 મિલિયન યુરોના આર્થિક પેકેજ અંગે યુરોપિયન સંઘના નેતાઓ કરશે ચર્ચા. ગુજરાતમાં આગામી સમયમાં 70,000 લોકોને મળશે રોજગારી, પોર્ટ, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ, પાવર, ઓટો ઇન્ડસ્ટ્રીઝ તથા શિક્ષણ અને એગ્રો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે 1,00,000 કરોડ રૂપિયાના સંભવિત રોકાણ પર 23 MOU. શક્તિપીઠ અંબાજી પાસે આવેલા ગામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના વિવિધ વિકાસ કામો માટે ₹97.32 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી, કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની આજે અંતિમ મેચ, સિરીઝમાં બરાબરીના લક્ષ્ય સાથે ટીમ ઇન્ડિયા ઉતરશે મેદાનમાં. FIH જુનિયર હોકી વિશ્વકપની સેમીફાઇનલમાં આજે ભારત અને જર્મની વચ્ચે મુકાબલો, ફાઇનલમાં સ્થાન મેળવવા ભારતીય ટીમ માટે જીત જરૂરી.